मित्रों आज आप धोरण चार सामान्य ज्ञान एम अपने अगाउ एकवीसमो पाठ भणी गया हता। बराबर एकवीसमो पाठ हतो उखाणा। आज आप नवो पाठ जोईशू बावीसमो जे छे वस्तुओना स्थल। तो वस्तुओना स्थल तो जे आ बधी वस्तुओ आपेली छे ए कया स्थळे आपणे राखीए छीए ए आपणे जोवानुं छे। तो नीचे आपेली दरेक वस्तु ज्यां राखी शकाय तेनी साथे योग्य रीते जोड़ो। पहेलुं एक तमने जोड़ीने आपणने एक आपेलुं छे। तो आ वस्तु छे ए कई जग्याए राखवानुं छे। बराबर आ वस्तु छे अने आ राखवानी जग्या छे। तो कई जग्याए राखवानुं छे ए आपणे अहींया जोड़कं एनुं जोड़ीने लखवानुं छे। तो पहेलुं आपणने आपेलुं છે બરાબર। તો પહેલું છે કાર છે, એ કાર શું છે ગ। તો આપણને ગ આપેલું છે, ઘરની આગળ આપણે કાર રાખીએ છીએ તો એમાં આવશે ગ। પછી બીજા નંબરનું જે છે એ શું છે શર્ટ છે બરાબર। એ શર્ટ આપણે ક્યાં રાખીએ છીએ કબાટમાં રાખીએ છીએ બરાબર। અહીંયા તિજોરી છે, અલમારી છે એમાં રાખીએ છીએ તો બે નંબરમાં આવશે જ। તો તમારે આ રીતે જ લખવાનું છે। પછી ત્રીજા નંબરનું ચિત્ર કયું છે ફૂલદાની છે બરાબર। એ ફૂલદાની છે ત્રીજા નંબરનું ચિત્ર, એ આપણે આ પોટ છે એમાં રાખીએ છીએ બરાબર। તો એ શું છે ઘ છે, ઘરનો ગ। તો અહીંયા આપણે ત્રણ નંબરમાં લખીશું ઘરનો ઘ બરાબર। પછી ચાર નંબરમાં શું છે રૂપિયા છે। રૂપિયા આપણે કઈ જગ્યાએ રાખીએ, આ બધા ચિત્ર આપણને આપેલા છે એમાં, તો આપણે પાકીટમાં રાખીશું। ક્યાં રાખીશું પાકીટમાં, તો પાકીટમાં નંબર કયો છે જ, એ અહીંયા ચાર નંબરમાં આપણે જલેબીનો જ કરીશું। પછી પાંચ નંબરનું છે શું છે પુસ્તકો છે બરાબર। એ પુસ્તકો છે એ બધા, એ પુસ્તકો આપણે ક્યાં રાખીએ છીએ, તમારા ઘરમાં તમે પુસ્તકો પણ રાખતા હશો તો અહીંયા આપણને જે કબાટ બનાવેલું છે લાકડાનું બરાબર, એમાં આપણે પુસ્તકો રાખીએ છીએ તો આપણે એ નંબર છે ક બરાબર। તો પાંચ નંબરમાં આપણે લખીશું ક। હવે છ નંબર છે, શું છે છ નંબરનું ચિત્ર, તો તમને બધાને ગમતું હશે બરાબર। એ તમે તમારો જન્મદિવસ હોય બરાબર, એ વખતે તમે લાવો છો, લાવો છે ને, તે એ ચિત્ર છે છ નંબરનું। તો છ નંબરનું ચિત્ર શાનું છે તમને ખ્યાલ હશે, શાનું છે કેક બરાબર। તો એ કેક આપણે આપણા જન્મદિવસે લાવીએ છીએ અને એ છે આ ચિત્ર છે બરાબર। છ નંબરનું જે છે એમાં છ આવશે, તો આપણે છ નંબરમાં શું લખીશું છ, છ છત્રીનો છ કરીશું। પછી સાત નંબરનું છે શું છે, એ આપણને તમે આ તમારા ઘરે ઘડિયાળમાં બરાબર, પછી હાથબત્તી હોય ટોર્ચ હોય એમાં પણ એ પાવર નાખો છો, નાખો છો ને, તો એ સમા આવશે આ જે ટોર્ચ આપણને આપેલું છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ બરાબર। તો એ શું છે ચ, તો આપણે સાત નંબરમાં આવશે ચ। પછી આઠ નંબરનું છે, આઠ નંબરનું એ શાનું ચિત્ર છે પ્લગનું બરાબર। તો આપણે ટીવી માટે કે ફ્રીજ માટે કે ગમે તે રીતે આપણે પ્લગનો ઉપયોગ કરીએ છીએ બરાબર, અને એ ભરાવવા માટેનું આપણને આ પ્લગ ભરાવવા માટેનું જે આ છે સાધન બરાબર, એનો ઉપયોગ થાય છે। તો એ શું છે ટ છે, એનો નંબર ટ છે, તો આપણે આઠમાં ટ કરીશું। હવે નવ નંબરનું છે બરાબર, અહીંયા આપણને સરસ એવું કુદરતી દ્રશ્ય જેવું ચિત્ર આપેલું છે બરાબર। તો એ છે એ કયા નંબરમાં આવશે, અહીંયા આવશે ઠમાં બરાબર। તો અહીંયા નવમાં આપણે લખીશું ઠ। અને દસ નંબરનું છે, જો અલગ અલગ ચિત્રો આપણને આપેલા છે ને, એક સામાં આવશે અહીંયા આવશે ખમાં, તો આપણે એની સામે લખીશું ખ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જાતે જોઈને, ચિત્ર જોઈને સામો આવે છે એ રીતે તમારે જાતે લખવાનું છે। હસ્તું।